વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે વડિયા ખાતે એસટી મોરચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. નર્મદામાં આજથી ભાજપ એસટી મોરચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કેવડિયા ખાતે આ બેઠકનું આયોજન કરાયું છે. આદિવાસી વિસ્તારના વિકાસની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તો રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી આ બેઠકમાં હાજર રહેશે અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. બીઆર સંતોષ 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. તો અમારી સાથે ન્યૂઝરૂમથી સંવાદદાતા કશ્યપ જોશી જોડાઈ ગયા છે. જી કશ્યપ, જે પ્રમાણે આદિવાસી જે લોકો છે તેના માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, કેવડિયા ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે, આ શું વધુ અપડેટ સામે આવી રહ્યા છે? વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, જેને લઈ અને રાજકીય પક્ષો છે તે આદિવાસી મતદારો છે તે અંકે કરવા માટે તેને અત્યારથી પ્રયત્ન કરી રહ્યા છે. 27 બેઠકો ઉપર સીધી અસર થાય તેવી સ્થિતિ અત્યારે છે, અને જેને લઈને જ મુખ્ય બે રાજકીય પક્ષો છે, બીજેપી અને કોંગ્રેસ, બંને આના માટે થઈ અને પ્રયત્ન કરી રહ્યા છે. મહત્ત્વની બાબત છે કે બીએલ સંતોષ, કે જે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી છે બીજેપીના, તે અત્યારે કેવડિયા ખાતે છે અને એસટી મોરચાની બેઠક છે તે ચાલી રહી છે, અને તેમાં આગામી સમયના કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. સાથે જ વિધાનસભા ચૂંટણીલક્ષી માર્ગદર્શન પણ આપી રહ્યા છે. અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે આદિવાસી સમુદાયના જે લોકો છે તે વધુ ને વધુ બીજેપી સાથે જોડાય અને વિચારધારા બીજેપીની આ આદિવાસી સમુદાય સુધી પણ પહોંચે તેના માટે થઈ અને જે કાર્યકર્તાઓ છે તેને આહ્વાન કરવામાં આવ્યું છે. સાથે જ રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસીઓ માટે જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જે યોજનાઓ બનાવવામાં આવે છે, તેને લોકો સુધી પહોંચાડવી અને કઈ પ્રકારની કામગીરી બીજેપી આદિવાસી સમુદાય માટે કરી રહી છે તે ઘર ઘર સુધી પહોંચે, આ તમામ કાર્યો કરવા માટે થઈ અને બીએલ સંતોષ છે તે કાર્યકર્તાઓને સૂચવી રહ્યા છે. બીજી તરફ રાહુલ ગાંધી છે, તે પણ આજે દાહોદ ખાતે આવી રહ્યા છે અને ત્યાં સભાને સંબોધન કરવાના છે અને ધારાસભ્યો સાથે પણ બેઠક કરવાના છે. આમ તો એસી અને એસટી મતદારો છે તે કોંગ્રેસના પારંપરિક મતદારો કહેવામાં આવે છે અને તે કોંગ્રેસ સાથે જોડાયેલા રહે તેના માટે થઈ અને કોંગ્રેસ પણ પ્રયત્ન કરી રહી છે. થોડા સમય અગાઉ ખેડ બ્રહ્માના ધારાસભ્ય જે છે તે કોંગ્રેસનો સાથ છોડી અને બીજેપીમાં જોડાઈ ગયા છે. આમ એક બાદ એક વિધાનસભા મુજબ મતો અંકે કરવા માટે થઈ અને બીજેપી પ્રયત્ન કરી રહી છે, તો બીજેપી બીજી તરફ કોંગ્રેસ છે તે પોતાના મતદારો જળવાઈ રહે તેના માટે થઈ અને પ્રયત્નશીલ છે. કારણ કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ 150+ સીટનો લક્ષ્યાંક રાખેલો છે અને જો 150 સીટ જીતવી હોય તો તેના માટે થઈ એસી અને એસટી સમુદાય છે તેના મતો મળવા જરૂરી છે. અને નરેન્દ્ર મોદીથી લઈ અને પ્રદેશનો કાર્યકર્તા છે તે તમામ આના માટે થઈને જ પ્રયત્નશીલ છે. કારણ કે બીજેપી ખૂબ સારી રીતે જાણે છે કે ઉજળિયાત વર્ગ છે, એટલે કે જનરલ કેટેગરીવાળા જે મતદારો છે, ઓબીસીનો કેટલોક હિસ્સો છે તે વર્ષોથી બીજેપી સાથે જોડાયેલો છે, પરંતુ એસી અને એસટી જે મતદારો છે તે બીજેપી સાથે નથી અને તે કોંગ્રેસ તરફ તે લોકોનો ઝુકાવ છે, તેના માટે થઈ અને આ મતો અંકે થાય તેના માટે તમામ પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. જી જી કશ્યપ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો કેવડિયા ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસી વિસ્તારના વિકાસની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.